સાત તપોવન કોમર્સ સ્કૂલ મોરબી માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંતર્ગત પાઠ 1 ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્રમાં આગળ આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિઓ એવું જોઈ ગયા, તો તેમાં આપણે રોજગાર વ્યવસાય વિશે જોઈ ગયા. ત્યારબાદ આવે છે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. તો મુખ્ય ત્રણ વર્ગીકરણ છે ધંધાકીય પ્રવૃત્તિનું, ધંધો, વ્યવસાય અને રોજગાર. એ ત્રણ બાબતોમાં આપણે વ્યવસાય અને રોજગાર જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે જોઈશું ધંધો. તો ધંધા માટે ત્રણ વસ્તુ છે, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણમાં ત્રણ પ્રકાર, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો હવે આપણે વેપાર કોને કહેવાય, વાણિજ્ય કેને કહેવાય અને ઉદ્યોગ કેને કહેવાય તેનું આપણે વિસ્તારથી જોવાનું છે. સૌપ્રથમ આપણે જોઈશું વેપાર. વેપાર કોને કહેવામાં આવે છે તે, તો આપણે પ્રશ્ન પહેલો છે વેપારનો અર્થ અને લાક્ષણિકતાઓ જણાવો. તો અર્થ, નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, એટલે વેપાર. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે વેપારની વાત આવે ત્યારે પહેલા તો નફાની વાત આવે. વેપારની વાત આવે ત્યારે નફાની વાત આવશે, અને નફાના હેતુથી હંમેશા વેપાર બે વ્યક્તિઓ વચ્ચે થાય. બે વ્યક્તિ, બે સંસ્થા, બે કંપની અથવા કંપની વ્યક્તિ, વ્યક્તિ સંસ્થા, તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે થઈ શકે છે. તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવા ના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વિદ્યાર્થી મિત્રો, તો વસ્તુ કેને કહેવાય, તો તમે સ્ટેશનરીની દુકાનથી જાઓ, ત્યાંથી બોલપેન લ્યો, પુસ્તક લ્યો, એ વસ્તુ કહેવાય. પરંતુ તમે કોઈ બસમાં મુસાફરી કરો, ટ્રેનમાં મુસાફરી કરો, પ્લેનમાં મુસાફરી કરો, તો એ તમને સેવા કહેવાય. એમાં કઈ વસ્તુ નથી મળતી, પણ સેવા મળે એ કહેવાય. તો એ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, એટલે કે વેપાર. એટલે વસ્તુ સામે વસ્તુ આપી શકાય, વસ્તુ સામે સેવા આપી શકાય, સેવા સામે વસ્તુ આપી શકાય, અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવા મળી શકે છે. તો આ થઈ આપણું વેપાર. ખાસ આપણે વાત કરીએ કે તમે સ્ટેશનરીની દુકાનેથી જાઓ છો, ત્યાં તમે પુસ્તક લ્યો છો, પેન લ્યો છો, ફૂલસ્કેપ લ્યો છો, અન્ય સ્ટેશનરીની વસ્તુ લ્યો છો, તો તેના બદલામાં નાણાં ચૂકવવા પડે છે. તો વસ્તુના બદલામાં નાણાં થયા કહેવાય. પરંતુ તમે ટ્રેનમાં મુસાફરી કરો, એસટી બસમાં મુસાફરી કરો, અથવા કોઈ પ્લેનમાં મુસાફરી કરો, અને તમે એના બદલામાં નાણાં ચૂકવો છો, તો નાણાં સેવાના બદલામાં નાણાં થયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુમાં તમને કઈ વસ્તુ નથી મળતી, પરંતુ તમને સેવા આપેલી હોય છે, તો સેવાના બદલામાં નાણાં, એટલે કે આને કહેવાય વેપાર. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ, વ્યવસાયમાં પણ સેવા જ ન આવે? તો વ્યવસાયમાં એક કહેવાય કે ખાસ પ્રકારનું જ્ઞાન જરૂરી છે, એ વ્યક્તિના અંગત વપરાશ માટે હોય છે, અને ખાસ જ્ઞાન જરૂર છે. જ્યારે અહીંયા એવી સેવાઓ છે કે જે સેવાઓ દરેક લોકો આપી શકે છે, તેમાં ખાસ જ્ઞાન એટલે એવો કોઈ ખાસ અભ્યાસ છે અથવા તો કઈ બીજી કઈ જરૂર પડતી નથી. તમે બસના ડ્રાઈવર તરીકે ડ્રાઈવિંગ કોર્સ આવતું હોય તો એ ખાસ પ્રકારનું ડ્રાઈવિંગ કરી અને લોકોને સેવા પૂરી પાડી શકે છે. માટે આ સેવા જે છે એ કેવી છે, ધંધાના અનુરૂપ સેવા છે. જ્યારે વ્યવસાયમાં સેવાઓ છે ધંધાના અનુરૂપ હોય પણ ન પણ હોઈ શકે, જ્યારે આ સેવા ધંધાના અનુરૂપ સેવાઓ છે. તો આપણે આ સેવાનું જોઈએ. હવે તેની આપણે લાક્ષણિકતાઓ પર ધ્યાન આપીએ કે વેપારની લાક્ષણિકતાઓ કેવી હોય, વેપાર કેવી રીતે આપણને ખબર પડે કે આ વેપાર છે. તો વિદ્યાર્થી મિત્રો,
પહેલી લાક્ષણિકતા છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. વેપાર હંમેશા આર્થિક પ્રવૃત્તિ સાથે થાય, વિના આર્થિક હોય તો વેપાર કહી શકાય નહીં. પહેલું આપણે આર્થિક પ્રવૃત્તિ અને વિના આર્થિક પ્રવૃત્તિ જોઈ ગયા હતા, તેમાં આપણને શું કહેવામાં આવ્યું હતું કે જે નાણાંના બદલામાં હોય, નફાના હેતુથી કરવામાં આવતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે વિના આર્થિક પ્રવૃત્તિમાં શું હોય, નાણાંનો હેતુ ન હોય, નફાનો હેતુ ન હોય એને વિના આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આર્થિક પ્રવૃત્તિ કારણ કે વેપાર વ્યક્તિ કરે છે તેમાંથી નફો પોતે મેળવશે. બીજું છે ખરીદનારા અને વેચનાર બે પક્ષકાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, વેપારમાં બે પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર. હવે હંમેશા માનો બે પક્ષકારો હોય તો જે તે વસ્તુનું ખરીદ વેચાણ થઈ શકે અને વેપાર થઈ શકે. જો તમે સ્ટેશનરીની દુકાને જાઓ અને ત્યાંથી વસ્તુ ખરીદો તો ખરીદનાર અને વેચનાર બે પક્ષ ત્યાં કહેવાય. પણ તમે સ્ટેશનરીની દુકાનેથી જાઓ જ નહીં અને કાંઈ વસ્તુ લ્યો નહીં તો એનો વેપાર થશે નહીં. માટે હંમેશા વેપારમાં બે પક્ષકાર, એક પક્ષકાર ખરીદનાર તો બીજો પક્ષકાર વેચનાર. ત્રીજું છે વિનિમય અનિવાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, વેપારમાં વિનિમય અનિવાર્ય છે. દાખલ વેપાર એટલે શું? આર્થિક પ્રવૃત્તિ છે. હવે આપણને અહીંયા અર્થમાં કીધું હતું કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવા. માટે જ્યારે વેપારની વાત આવે ત્યારે કા નાણાં મેળવવાના અથવા નાણાં ચૂકવવાના રહે છે, અથવા તો સેવા મેળવવાની કે સેવા આપવાની રહે છે, અથવા વસ્તુ મેળવવાની કે વસ્તુ આપવાની રહે છે. એક્ઝામ્પલ આપીએ કે ભાઈ પાછો એક જ એક્ઝામ્પલ ઉપર કેન્દ્રિત કોન્સન્ટ્રેટ રાખીશું કે સ્ટેશનરીની દુકાને તમે જાઓ છો, તમારી પાસે ખેડૂત છો, તમે તમે અનાર ઘરે ઘઉં વાવેલા છે, તમારી પાસે ઘઉંનો ભંડાર પડેલો છે. તમે સ્ટેશનરીની દુકાને જાઓ છો, સ્ટેશનરીની દુકાનેથી તમારે તમારી પાસે 1000 રૂપિયાનો બિલ થયું. તમે સ્ટેશનરી વાળા ભાઈને કહો કે મારી પાસે નાણાં નહીં પણ એના બદલા હું તમને 2 મણ ઘઉં આપું, તો વિદ્યાર્થી મિત્રો શું થયું? એ હા પાડે તો શું થયું કે સ્ટેશનરી એટલે કે વસ્તુના બદલામાં સામે તમે શું આપી? વસ્તુ આપી. વસ્તુના બદલામાં વસ્તુ આપી. બીજું એક ઉદાહરણ આપી સેવાની વાત કરી કે વિદ્યાર્થી મિત્રો, તમે માનો એકાઉન્ટન્ટ છો, તો તમે એમને કીધું સ્ટેશનરી પાસે લેવા ગયા વસ્તુ અને તમે એને કીધું કે હું એકાઉન્ટન્ટ છું, હું તને લાવનારું એકાઉન્ટ લખી દઉં, તારું નામ લખી દઉં, તારું પેઢીનું જે એકાઉન્ટ કરવાનું જે કરી દઉં, તો એને બદલામાં તમે શું આપ્યું? એને સેવા આપી. અથવા તો તમારે જે કઈ લાભ આપણે નથી કરવાનું ત્યારે તમે એને વસ્તુના બદલામાં શું આપ્યા? ત્રીજામાં નાણાં આપ્યા. તો આ જ્યારે વાત થાય છે ત્યારે વિનિમય અનિવાર્ય છે, તો જ વેપાર શક્ય બને છે. ચોથો મુદ્દો છે માલિકીની ફેરબદલી થાય. જ્યારે વિદ્યાર્થી મિત્રો વેપાર થાય ત્યારે માલિકીની ફેરબદલી થાય. સ્ટેશનરીની દુકાને તમે જાઓ છો, તેની પાસે એકાઉન્ટનું બુક છે. હવે એ બુક તમે ખરીદી લ્યો છો, તમે નાણાં આપીને લઈ લ્યો છો, હવે એની માલિકી તમારી થઈ ગઈ. તો માલિકીની ફેરબદલી જેટલી જેટલી વાર વેપાર થાય એટલી વાર માલિકીની ફેરબદલી થાય. પછી છે પાંચમું વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી. હવે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી. વિદ્યાર્થી મિત્રો વસ્તુ ફરી પાછું કહું છું કે આમાં આપણને શું કીધું? વિનિમય અનિવાર્ય છે, એટલે કે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુ આપવા પડે. એને તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યો. છઠ્ઠો છે સતત ચાલતી પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો સતત ચાલતી પ્રવૃત્તિ એટલે કઈ રીતના? કે દાખલા તરીકે એક ઉદાહરણ બીજું તમને આપું. તમે એક સરસ મજાની પેન લઈ આવ્યા દુકાન પરથી, પેન લેવા પેનની કિંમત 10 રૂપિયા છે. તમે જાઓ છો, રસ્તામાં તમારો મિત્ર મળ્યો, મિત્રને પેન ખૂબ ગમી ગઈ, મિત્રએ તમને કીધું લાવો તને 15 રૂપિયા દઉં પેન આપી દે. તમે પેન આપી દીધી 15 રૂપિયા લઈને, તો આ વેપાર કહેવાય? ના, ન કહેવાય. કારણ કે આ તમે રોજ નથી કરતા, સમજો. વેપાર એટલે સતત ચાલતી પ્રવૃત્તિ છે, જે સતત નિરંતર કરતી રહેવી પડે. જો તમે રોજ બોલપેન લઈ અને તમે રોજ વેચતા હોય તો તમે વેપાર કરો છો, સમજો. પણ આ તો અનિવાર્ય ક્યારે સંજોગો વસાતે ઉભરેલું કે તમે લઈ આવ્યા, બીજાને ગમી ગઈ તો એને તમને વધુ રૂપિયા આપ્યા, એ વસ્તુ સંજોગો વસાત છે, વેપાર કહેવાય નહીં. માટે વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, સતત ને સતત એનું ખરીદ વેચાણ કરવું પડે. ત્યારબાદ આવે છે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય.
વિદ્યાર્થી મિત્રો જ્યારે વેપારની વાત આવે ત્યારે એમાં જો કોઈ સેવાઓ હોય તો સેવાનું મૂલ્ય નાણામાં પણ નક્કી થઈ શકે છે. એસટી બસમાં તમે રાજકોટ મોરબીથી રાજકોટ મુસાફરી કરો છો તેનું મૂલ્ય નક્કી કર્યું 40 રૂપિયા. જે તમને મોરબીથી જોઈએ અને રાજકોટ લઈ જાય તેમાં 40 રૂપિયા જેટલો ખર્ચ થશે એટલે તેનું મૂલ્ય શું નાણામાં મૂલ્ય નક્કી થાય એટલે સેવાનું મૂલ્ય નાણામાં નક્કી થાય. પછી છે વિદ્યાર્થી મિત્રો આઠમી જે કાયદેસરની પ્રવૃત્તિ તો વેપાર કાયદેસરની પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો વેપાર કરવા માટે ગુજરાત સરકાર ભારત સરકાર આપણું બંધારણ પણ છૂટ આપે છે કે કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે વેપાર કરી શકે છે. એટલે વેપાર કાયદેસરની પ્રવૃત્તિ છે. કાયદાકીય રીતે માન્ય છે સરકાર દ્વારા માન્ય છે એટલે કે કાયદેસરની પ્રવૃત્તિ છે. તો આ આપણે જોઈએ લાક્ષણિકતાઓ. આટલી રીતે આવું બધું લાક્ષણિકતા હોય તો આપણે એને વેપાર કહી શકીએ. પછી આપણે તો વેપારના પ્રકાર કેટલા આપણે અર્થ લાક્ષણિકતા જોઈ પણ વેપારના પ્રકાર કેટલા તમે જાણો જ છો. વેપારના મુખ્ય બે પ્રકાર છે. એક આંતરિક વેપાર છે બીજું આંતરરાષ્ટ્રીય વેપાર છે. એટલે આપણે ઇંગ્લિશમાં જેને નેશનલ અને ઇન્ટરનેશનલ વાત કરી તે તો આંતરિક વેપારને ઇંગ્લિશમાં કહેવાય નેશનલ ટ્રેડ અને આંતરરાષ્ટ્રીય વેપારને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનેશનલ ટ્રેડ. હવે આંતરિક વેપાર કેને કહેવાય તો કે તેની વ્યાખ્યા એ મુજબ થાય કે દેશની સરહદની અંદર બે રાજ્યો રાજ્યો વચ્ચે બે ગામ વચ્ચે બે શહેર વચ્ચે જે રીતે વેપાર થાય માલની વસ્તુની લે વેચ થાય તે આંતરિક વેપાર કહેવાય. મતલબ કે દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આંતરિક વેપાર તો આંતરિક વેપારમાં પાસે બે પ્રકાર છે. ફરી પાછું આંતરિક વેપારની વ્યાખ્યામાં તમને વાત કરીએ કે દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. તો એનો ઉદાહરણ આપીએ તો મોરબી રાજકોટ વચ્ચેનો વેપાર, મોરબી અમદાવાદ વચ્ચેનો વેપાર, અરે મોરબી કેરળ વચ્ચેનો વેપાર, મોરબી તમિલનાડુ વચ્ચેનો વેપાર, મોરબી જમ્મુ કાશ્મીર વચ્ચેનો વેપાર, મોરબી મુંબઈ વચ્ચેનો વેપાર, તો આ થયો આંતરિક વેપાર. આમાં આપણા દેશની સરહદની બહાર કંઈ નથી થતું. તો આ આંતરિક વેપાર થયો કહેવાય. તો એના બે પ્રકાર છે છૂટક વેપાર અને જથ્થાબંધ વેપાર. છૂટક વેપાર એટલે શું તો કે છૂટક એક વસ્તુ બે વસ્તુ પાંચ વસ્તુ છૂટક વેપાર કરતા હોય. દાખલા તરીકે આપણે શેરી ઓલાની અંદર કરિયાણાની દુકાન હોય તે એક 5 રૂપિયાનું પડે એક રૂપિયા આપે 10 રૂપિયાની એક વસ્તુ આપે 10 રૂપિયાની બીજી વસ્તુ આપે છૂટક આપે એને કહેવાય છૂટક વેપાર. કે જેમ જોઈએ તેટલું આપે તેને કહેવાય છૂટક વેપાર. બીજો આવે છે જથ્થાબંધ વેપાર હોલસેલર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ તે. તો એ શું કરે છે તો છૂટક વેપાર વેપારીને જથ્થાબંધ માલ આપે છે. હોલસેલ ભાવે ઓછી કિંમતે જથ્થાબંધ માલ આપે છે અને એ છૂટક વેપારીઓ થોડો નફો ચડાવીને છૂટક રીતે માલ આપે છે. એટલે બે પ્રકાર છે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપાર. તો જથ્થાબંધ વેપારમાં એક સાથે ખૂબ મોટો જથ્થામાં ખરીદ વેચાણ થાય છે જ્યારે છૂટક માણસ સ્થળે છૂટક છૂટક થોડો થોડો ખરીદ વેચાણ થાય છે. પછી આવે છે બીજો પ્રકાર આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ. તો એની વ્યાખ્યા એ મુજબ થાય કે દેશની સરહદની બહાર કરવામાં આવતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. દેશની સરહદની બહાર જઈને દેશની સરહદની બહાર કરવામાં આવતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનેશનલ ટ્રેડ. તો એનું ઉદાહરણ જોઈએ કે કેવા વેપાર તો કે મોરબી અને શ્રીલંકા વચ્ચેનો વેપાર, મોરબી અને અમેરિકા વચ્ચેનો વેપાર, મોરબી અને અથવા તો આપણે ભારતમાં આપીએ ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો વેપાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો વેપાર. તો આ બધા વેપારો કેવા છે તો દેશની સરહદની બહાર ભારતનો વેપાર એટલે ભારતમાં કોઈ વસ્તુ ઉત્પાદિત થાય છે તો એ અમેરિકા મંગાવો, અમેરિકામાં કોઈ વસ્તુ ઉત્પાદિત થાય છે એ ભારત મંગાવો. તો આ વેપાર જે છે એ કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. તો આપણે અહીંયા સુધીનું આપણે આ જોયું. તો આ વિદ્યાર્થી મિત્રો આને લગતું તમારે લેસન ફોટો પાડી અને મોકલવામાં આવશે જે બાકી રૂમમાં તમારે લખી લેવાનું રહેશે. બસ.